જૂનાગઢ જિલ્લા બક્ષીપંચ સેલના પ્રમુખ રાણીભાઈ રામભાઈ બાબરિયાની આગેવાની હેઠળ મૌન રેલી સ્વરૂપે ઝાંસીની રાણી ચોકથી કલેક્ટર કચેરી સુધી 2000 માણસોની રેલી નીકળી હતી અને જૂનાગઢ DSP નિલેશ જાજડિયાના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કાઠી ક્ષત્રિય સમાજ, મોમિન સમાજ, કોળી ઠાકોર સમાજ અને મહિયા દરબાર સમાજ તથા આહિર સમાજ અને સગર સમાજના લોકો જોડાયા હતા. અહેવાલ દેવાંગતાંગ, જૂનાગઢ. રાણીભાઈ રામભાઈ બાબરિયા છે અને જૂનાગઢ જિલ્લા બક્ષીપંચ શહેરનો પ્રમુખ છું. અમારા ભત્રીજા શ્રી રવિરાજ બાબરિયાનું ગુણ તારીખ 9/7 રોજ થયેલું. 9/7 સુધીની 9/7 સુધીની પોલીસ ખાતાને અમે ટાઈમ આપેલો, પછી 10/7 હું અનશન ઉપર ઉતરેલો છું અને આજે 7/7 દિવસ. આજે બક્ષીપંચની મહારેલી યોજવાનું કારણ એ કે તમામ જ્ઞાતિ અમારી સાથે છે. ફક્ત કાઠી સમાજ નહીં, કુંભાર સમાજ, ખાટ જ્ઞાતિ, મોમિન સમાજ, મુસ્લિમ સમાજ, ગાંધી સમાજ, આગેવાનો, અધિકારીઓ, ધારાસભ્યો, માજી ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો બધાને સાથે લઈને આવ્યો છું. કારણ કે આ પ્રશ્ન છે એ ડેડિકેરનો છે. ડેડિકેર PHCમાં બનેલો છે અને ડેડિકેરના અગાઉ 3 ખૂન અનડિટેક્ટ થયેલા, અને આ પણ જો ખૂન અનડિટેક્ટ રહે તો આ 4th ખૂન અનડિટેક્ટ ડેડિકેરમાં રહે. એટલે મારે તો સરકારશ્રીને એટલી વિનંતી કરવી છે મારે શ્રી સરકારને એવી રજૂઆત કરવી છે કે ડેડિકેર દાન છે એ ખૂન માટે આરક્ષિત જાહેર કરજો. જેને ખૂન કરવું હોય ડેડિકેરની સીમમાં હોય જ એટલે ખૂની પકડાતા નથી. પોલીસ ખાતાનો સહકાર અત્યાર સુધી હતો, પણ હવે એવું લાગે છે મને કે આત્મહત્યા તરફ લઈ જવા માગે. ચંપલ છે, મોટરસાયકલ છે, એ ભાંગી નાખેલું એક કૂવામાંથી મળે છે. એનો દેહ છે, એનો જે ડેડ બોટી છે એ બીજા કૂવામાંથી મળે છે. જામનગર મેં એનું PM કરાવ્યું તો એમ કીધું કે શ્વાસ ગુંગળામણથી મૃત્યુ થયું છે. કૂવાનું અને ફેફસાનું પાણી મેળવવામાં આવ્યું તો રિપોર્ટ એવો આવ્યો કે કૂવાનું પાણી ફેફસામાં ગયું નથી, એનો અર્થ એ કે એને મૂંગો દઈને મારી નાખીને નાખવામાં આવ્યો. આ SFL રિપોર્ટ કે રાણીભાઈ નક્કે. અને મારી પાછળ નાની ખોડિયા, કંદલીપુર, મેંદડા તાલુકો અને જૂનાગઢ જિલ્લો આખો બક્ષીપંચનો ભાઈશ્રી કટુકભાઈ મકવાણા છે, મોમિન સમાજમાં દીદારભાઈ છે, તાલુકા પંચાયત સચિવ શ્રી રમેશભાઈ છે, માજી સભાપતિ જગુભાઈ વાંક છે, આપણે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી બાગુભાઈ વેગડ છે, અનેક નેતાઓ મારી સાથે છે, માજી ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી છે, આપણે જેતપુરથી ડાયરો, મોણપતથી ડાયરો બધા રહેલા છે. અને આ તકે હું એટલું જ સરકારશ્રીને વિનંતી કરું કે જો એક દીપડો મરી ગયો હોય તો જંગલ ખાતું પકડી જાય કે ક્યાં ખેડૂએ ક્યાં દીપડો મારી નાખ્યો. સિંહ મરી ગયો હોય તો એ પકડાઈ જાય છે અને માણા મરી જાય એ પકડાતું નથી. આ બહુ મને નવાઈની વાત લાગે. મને એમ કહેવામાં આવે થોભો અને રાહ જુઓ. કેટલી થોભો, આજે 40 દિવસ થયા હજી લોકો તમતદારને પકડી નથી શીખાય અને મને અફસોસ છે. અને એમાં પણ નિલેશ સાહેબ જાજડિયા સાહેબ જેવા DSP હોય અને આ ખૂન ન પકડાય એનું મને ખૂબ દુઃખ થાય છે. કારણ કે જાજડિયા સાહેબને હું માનથી જોઉં અને જાજડિયા સાહેબ આ પ્રશ્ન ઉકેલશે એવી મને ખાતરી છે. હું હજી જાજડિયા સાહેબને મળવા જાઉં છું, અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા જાઉં છું. બોડી સંખ્યામાં હાજરી લઈને હું આવ્યો છું. મને એમ કહેવામાં આવ્યું હતું કે આવેદનપત્ર દેવા આવો, પણ મેં કીધું કે હું રાણી એકલો નહીં આવું, મારી સાથે ઘણા બધા માણસો લઈને હું આવું અમે, જેથી ખ્યાલ આવે કે આ કોઈ રાણીનો પ્રશ્ન નથી, કોઈ જ્ઞાતિનો પ્રશ્ન નથી. આ આખો તાલુકો બિન ક્રિમિનલ છે અને ક્રિમિનલ થતો જાય છે એની સામે આક્રોશ છે. કારણ કે આજે એક વખત તપાસ ન થાય, બે વખત ન થાય, 3 વખત ન થાય, 4 ખૂન અનડિટેક લઈએ તો ખાતાની કોઈ જવાબદારી ખરી કે કેમ? આ અંગેની રજૂઆત મેં ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને કરી છે. પ્રદીપસિંહ જાડેજા પણ આનંદ રસ લઈ રહ્યા છે અને સરકારશ્રીનો પૂરો સહકાર છે અને સહકાર રહેશે. અને સત્ય અને અસત્યની લડાઈ છે, ન્યાય અને અન્યાયની લડાઈ છે. ન્યાય મળે એવું અમે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપવાના છે. અને રાહુલ ગુપ્તા સાહેબ છે એ બહુ સજ્જન માણસ છે અને એ આનો ઉકેલ લઈ આવી દે મને એવી ખાતરી છે. એટલું કહી અને જે જનતા મારા ભેગી આવી છે એનો જાહેર આભાર માની.